લોકસભા ચૂંટણીના દિવસો જેમ નજીક આવતા જાય છે તેમ ઉત્તર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે હારીજ તાલુકામાં જીઆઈડીસી તેમજ રેલવેના મુદ્દા અધૂરા રહેતા નારાજગી સામે આવી છે અને આગેવાનો દ્વારા બેઠક યોજી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પ્રયાસ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. પાટણ જિલ્લાના હારીજમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સ્વરૂપ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો સાથે જ રાજકીય પાર્ટીઓને પણ વિચાર કરવા મજબૂર કર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી હારીજ તાલુકાના વિસ્તારમાં રેલવે લાઇન બંધ છે. આ સાથે જીઆરઈસી ઉભી કરવાની માંગ હજુ પણ પડતર છે. આવી સ્થિતિમાં સ્થાનિકો ભાજપ અને કોંગ્રેસથી નારાજ થઈ છેવટે ચૂંટણી બહિષ્કારના નિર્ણય ઉપર આવ્યા છે. હારીજના અગ્રણીઓ દ્વારા શહેરમાં વિકાસલક્ષી માંગ સાથેના ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે અને આ વિસ્તારમાં રેલવેની સુવિધા તેમજ જીઆઈડીસી શરૂ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર થશે તેવી અગ્રણીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તેમજ શહેરના અગ્રણીઓએ અચાનક વિરોધ વ્યક્ત કરી મતદાનનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષો સહિત તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે વિકાસ જંગતા હારીજ વિસ્તારના મતદાતાઓનો આગામી દિવસોમાં ચૂંટણીને લઈને મૂડ કેવો રહે છે તે જોવો રહ્યો. આજે અમે સર્વ હારીજ તથા હારીજ તાલુકાના સર્વ નાગરિકોએ ભેગા મળી અને રેલવે તથા જીઆઈડીસી જે અમારી વર્ષોથી માંગ છે રેલવે તથા જીઆઈડીસીની આજ દિન સુધી સરકારે સંતોષી નથી તો એનાનું સંધાને અમે સર્વ જાગૃત નાગરિકોએ મતદાન બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ છે. જે આખરી નિર્ણય છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે પણ કરવાનું આવશે એ અમે કરી છૂટશું. યશ દરજી સાથે રવિ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, હારીજ.